ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ ધોરણ પાંચ સબ્જેક્ટ અંગ્રેજી આજે આપણે આપણી ગ્રામરની બુકમાં યુનિટ નાઇન ધ સિમ્પલ પ્રેઝન્ટેન્સ શીખીશું આપણે આગળ વિડીયોમાં સિમ્પલ પ્રેઝન્ટેન્સ શીખી ગયા આજે હવે આપણે આપણી ગ્રામરની બુકમાં શીખીશું તમારી ગ્રામરની બુક અને પેન્સિલ લઈને બેસવાનું અને પેજ નંબર સત્તાવન ખોલો પેજ નંબર ફિફ્ટી સેવન પ્રશ્ન એક કૌંસમાં આપેલા ક્રિયાપદોના યોગ્ય રૂપો વડે ખાલી જગ્યા પૂરો હવે ધ સિમ્પલ પ્રેઝન્ટેન્સ એટલે સાદો વર્તમાન કાળ સાદા વર્તમાન કાળમાં આપણે જોયું હતું કે જે ક્રિયાપદ આપેલું હોય તેની પાછળ એસ કે એસ પ્રત્યે લગાડવાનું જો કરતા આપણે પોતે એટલે કે પ્રથમ પુરુષ હોય અથવા આપણી સામેવારી વ્યક્તિ એટલે કે બીજો પુરુષ હોય તો ક્રિયાપદની પાછળ એસ કે ઈ એસ લાગે નહીં અને જો કરતા ત્રીજો પુરુષ એક વચનમાં હોય તો ક્રિયાપદની પાછળ એસ કે ઈ એસ લગાવવાનું એસ કે ઈ કેવી રીતે લગાવવાનું તો જ્યારે એક વચનવાળા શબ્દને વચનમાં ફેરવતી વખતે જે નિયમો લાગતા હતા તે જ નિયમો અહીંયા પણ લાગુ પડશે પરંતુ જો કરતા ત્રીજો પુરુષ હોય અને બહુ વચન હોય તો ક્રિયાપદની પાછળ કે લાગશે નહીં તો હવે અહીંયા આપણે જોઈએ ફર્સ્ટ નંબર આઈ ખાલી જગ્યા મ્યુઝિક અહીંયા કરતા કોણ છે આઈ એટલે કે પહેલો પુરુષ તો પહેલો પુરુષ હોય ત્યાં પાછળ ક્રિયાપદની પાછળ એસ કેસ લગાવવાનું નહીં અહીંયા ફક્ત જે કૌંસમાં જે ક્રિયાપદ આપેલું હોય તે તેના મૂળભૂત રૂપે જ લખવાનું તો અહીંયા આવશે આઈ લાઈક એમના એમ જ અહીંયા આવશે આઈ લાઈક મ્યુઝિક હવે સાદો વર્તમાન કાળ હોય તો કરતાની પાછળ ટુબીનું રૂપ લગાવવાનું નહીં કરતાની પાછળ ડાયરેક્ટ આપણે ક્રિયાપદ લખીશું સેકન્ડ નંબર મિસ્ટર વ્યાસ ખાલી જગ્યા અસ મેથ્સ હવે અહીંયા આપ્યું છે ટીચ અને અહીંયા કરતાં કોણ છે મિસ્ટર વ્યાસ એટલે કે ત્રીજો પુરુષ કોઈ ત્રીજી વ્યક્તિ અને તે એક વચનમાં છે માટે ક્રિયાપદની પાછળ એસ કે ઈ એસ લાગશે પણ અહીંયા તમે જોશો ટીચમાં લવ અક્ષર છે સી એચ એટલે અહીંયા પાછળ કયો પ્રત્યે લાગશે ઈ એસ તો અહીંયા આવશે કરતા ત્રીજો પુરુષ છે છોકરાઓની વાત છે પ્રથમ પુરુષ કે બીજો પુરુષ નથી પણ ત્રીજો પુરુષ છે પણ અહીંયા બોય ની પાછળ એસ લાગેલો છે એનો મતલબ બહુ વચનમાં છે ત્રીજો પુરુષ બહુવચનમાં હોય તો ક્રિયાપદની પાછળ એસ કે ઈ એસ લગાવવાનો નહીં એટલે અહીંયા ફક્ત આપણે પ્લે લખીશું ધ બોઇઝ પ્લે ફૂટબોલ ચાર નંબર વી ખાલી જગ્યા ગ્રામર વી એટલે આઈનું બહુવચન અને આઈ એટલે પહેલો પુરુષ તો પહેલા પુરુષમાં એક વચનમાં હોય કે બહુવચનમાં કરતા ક્રિયાપદની પાછળ એસ કે કેવાનો હોતો નથી તો અહીંયા લર્ન છે તો આપણે અહીંયા પણ એના ક્રિયાપદ લખીશું પાંચ નંબર રોહન ખાલી જગ્યા રોહન એટલે ત્રીજી વ્યક્તિ અને તે પણ એક વચન એટલે પાસનું થઈ જશે પાસિસ પીએ ડબલ એસ પાસિસ મે 6 નંબર અતુલ ખાલી જગ્યા મૂવીઝ એવરી સન્ડે એટલે દર રવિવારે અતુલ મૂવી જુએ છે પણ અહીંયા વોચ છે અહીંયા અતુલ એટલે ત્રીજો વ્યક્તિ અને એક એક વચન એટલે અહીંયા આવશે વોચીસ W A T C H E S વોચીસ 7 નંબર ધ કાઉ ખાલી જગ્યા અસ મિલ્ક અહીંયા જોશો ધ કાઉ એટલે કે ત્રીજો પુરુષ અને તે પણ એક વચનમાં છે એટલે ક્રિયાપદની પાછળ આપણે એસ કે એસ લગાવીશું અહીંયા ગીવ છે તો અહીંયા થઈ જશે ગીવ ગિવ્સ એસ ગીવ્સ આઠ નંબર યુ ખાલી જગ્યા અ બુક એટલે બીજો પુરુષ યુ એટલે આપણી સામેની વ્યક્તિ એટલે કે બીજો પુરુષ તો બીજા પુરુષમાં પણ એસ કે ઈ એસ લાગશે નહીં એટલે અહીંયા ફક્ત આપણે રીડર લખીશું નવ નંબર અમન ખાલી જગ્યા લાઉડલી હવે અમન છે તે ત્રીજો પુરુષ થયો અને તે પણ એક જ વ્યક્તિ વિશેની વાત છે ફક્ત અમન વિશેની માટે ક્રિયાપદની પાછળ એસ ને એસ લાગશે અહીંયા ક્રિયાપદ છે ક્રાય તો એનો છેલ્લો અક્ષર થયો વ્યા વાય અને વાયની આગળ વ્યંજન આપેલો છે આર એટલે આપણે વાય કાઢી દઈશું અને વાયની જગ્યાએ આઈ એસ લગાવીશું તો તેનો શબ્દ બનશે સી આર એસ ક્રાઇસિસ દસ નંબર શીતલ ખાલી જગ્યા વેલ શીતલ એટલે ત્રીજો પુરુષ અને તે પણ એક વચન પણ અહીંયા ડાન્સ છે તો આપણે પાછળ ડાન્સિસ એસ લગાવીશું એ એન સી ઇએસ ડાન્સીસ હવે અગિયાર નંબર વી ખાલી જગ્યા ફાસ્ટ અને ક્રિયાપદ આપેલું છે રન તો વી છે આપણે પ્રથમ પુરુષનું બહુવચન માટે અહીંયા પણ ક્રિયાપદ એ છે એમના એમ લખીશું રન વી રન ફાસ્ટ બાર નંબર અ ટેલર ખાલી જગ્યા અવર ક્લોથ્સ ટેલર એટલે ત્રીજો પુરુષ એક વચન અહીંયા સ્ટીચ આપેલું છે છેલ્લો અક્ષર સી એચ છે માટે ઈ એસ પ્રત્યે લાગશે તો અહીંયા લાગશે એસ ટી આઈ ટી સી એચ ઈ એસ તો હવે મોટા ભાગના તમને ખબર પડી ગઈ કે કયા ક્રિયાપદની પાછળ એસ કે ઈ એસ લગાવવાનું તો અહીંયા આ પેજ પર કુલ ત્રીસ ખાલી જગ્યાઓ આપેલી છે તો બાકીની ખાલી જગ્યાઓ તમારે જાતે શીખીને ભરવાનો પ્રયત્ન કરવાનો જોકે હું પછીથી તમને પીડીએફ સેન્ડ કરીશ તો એમાંથી તમારે જાતે ચેક કરી લેવાનું હવે પ્રશ્ન નંબર બે ઉદાહરણ પ્રમાણે નકાર વાક્યો બનાવીને લખો હવે આપણે આગળ વિડીયોમાં શીખ્યા કે સાદા વર્તમાન કાળમાં વાક્ય હોય અને એનું નકારાત્મક વાક્ય બનાવવું હોય તો ડુ નોટ અથવા ડઝ નોટનો ઉપયોગ કરવાનો જો વાક્યમાં પ્રથમ પુરુષ એકવચન ને બહુ વચન બીજો પુરુષ એકવચન ને બહુવચન અને ત્રીજો પુરુષ ફક્ત માં હોય તો નકારાત્મક વાક્ય બનાવવા માટે આપણે ડુ નો ઉપયોગ કરીશું અને જો વાક્યમાં કરતાં ત્રીજો પુરુષ એક વચન હોય તો આપણે ડઝ નોટનો ઉપયોગ કરીશું હવે અહીંયા જુઓ આપણે નકારાત્મક વાક્યની વાક્યરચના પણ શીખ્યા હતા તો શું હતી વાક્યરચના કરતા એના પછી ડુ નોટ અથવા ડઝ નોટ એના પછી ક્રિયાપદ અને એના પછી અન્ય વાક્ય તો અહીંયા પહેલું આપેલું છે વી એન્જોય વોકિંગ વી એટલે કરતા તો એ શેમાં છે પ્રથમ પુરુષ બહુવચન એન્જોય એ ક્રિયાપદ છે અને વોકિંગ અહીંયા જુઓ કે આ વી આપેલો છે કરતાં એ આપણે એમના એમ લખીશું વી પ્રથમ પુરુષ એક બહુવચન છે માટે અહીંયા આપણે શેનો ઉપયોગ કરીશું ડુ નોટ કે ડઝ નોટમાંથી ડુ નોટ વી ડુ નોટ એન્જોય ત્રીજો પુરુષ અને એક વચન તો અહીંયા આપણે શેનો ઉપયોગ કરીશું ડઝ નોટ હવે તમારે વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું અહીંયા આપણે કરતા લખ્યો અહીંયા ડોઝ નોટ નો ઉપયોગ કર્યો રાજ ડોઝ નોટ પછી આ નકારાત્મક વાક્યમાં બનાવતી વખતે સાદા વાક્યમાં ક્રિયાપદની પાછળ એસ કે યસ પ્રત્યે લગાડેલો હોય છે પરંતુ જ્યારે તે વાક્ય આપણે નકારાત્મક બનાવીએ ત્યારે ક્રિયાપદની પાછળ એસ કે યસ લગાવવાનો નહીં ક્રિયાપદ ફક્ત તેના મૂળભૂત સ્વરૂપે જ લખવાનું તો અહીંયા શું લખીશું રાજ ડઝ નોટ કેચ ધ થીફ થીફ રાજ ડઝ નોટ કેચ ધ એ જ રીતે ત્રીજું મોદી મિસિસ મોદી ટીચર્સ મેથ્સ હવે અહીંયા આ મિસિસ મોદી છે શું થયું ત્રીજો પુરુષ એક વચન એટલે અહીંયા પણ આપણે નોટ નો ઉપયોગ કરીશું મોદી હવે ડઝ નોટ નો ઉપયોગ કરીશું અને ટીચિસ ની જગ્યાએ આપણે ફક્ત ટીચ લખીશું ટીચ મેથ્સ ચાર નંબર ધ ચિલ્ડ્રન વોચ ટીવી હવે ધ ચિલ્ડ્રન એટલે શું થયું એ બહુ વચન ચાઇલ્ડનું બહુવચન ચિલ્ડ્રન ધ ચિલ્ડ્રન એટલે ત્રીજો પુરુષ બહુ વચન ત્રીજો પુરુષ બહુ વચન હોય ત્યારે આપણે શેનો ઉપયોગ કરીશું ડુ નોટ તો ધ ચિલ્ડ્રન ડુ નોટ વોચ ટીવી બરાબર હવે નેક્સ્ટ પેજ પાંચ નંબર આઈ ડ્રિંક મિલ્ક આઈ એટલે પ્રથમ પુરુષ તો પ્રથમ પુરુષ માટે આઈ ડુ નોટ ડ્રિંક મિલ્ક આઈ ડુ નોટ ડ્રિંક મિલ્ક છ નંબર ધે રન ફાસ્ટ ધે એટલે હી બહુ બહુવચન એટલે કે ત્રીજો પુરુષ બહુવચન એટલે અહીંયા પણ આપણે ડુ નોટનો ઉપયોગ કરીશું ધે ડુ નોટ રન ફાસ્ટ સાત નંબર મોહિત ડ્રાઈવ અ કાર અહીંયા મોહિત એટલે ત્રીજો પુરુષ એક વચન એટલે અહીંયા આપણે શેનો ઉપયોગ કરીશું ડઝ નોટ નો તો મોહિત ડઝ નોટ હવે ડ્રાઈવ્સમાં પાછળ એસ આપેલો છે પરંતુ જ્યારે આપણે નકારાત્મક વાક્ય બનાવીશું ત્યારે ક્રિયાપદની પાછળ એસ કે ઈ એસ લગાવવાનો નહીં એટલે અહીંયા ફક્ત આપણે ડ્રાઈવ લખીશું મોહિત ડઝ નોટ ડ્રાઈવ શીતલ રાઈટ ઓન ધ બ્લેક બોર્ડ અહિયાં પણ ત્રીજો પુરુષ એક વચન છે માટે વાક્ય બનશે શીતલ ડઝ નોટ રાઈટ ઓન ધ બ્લેકબોર્ડ નવ નંબર વી સિંગ એ સોંગ વી એટલે પ્રથમ પુરુષ બહુ વચન એટલે સોંગ દસ નંબર ફાધર રીચ ઇઝ હોમ લેટ ફાધર એટલે થયો પ્રથમ પુરુષ એક સોરી ત્રીજો પુરુષ એકવચન હવે જ્યારે ત્રીજો પુરુષ એક વચન હોય તો આપણે ડઝ નોટ નો ઉપયોગ કરીશું એટલે ફાધર ડઝ નોટ રીચ ઇઝ છે તો યસ કાઢી દઈશું અને ફક્ત રીચ નો જ ઉલ્લેખ કરીશું રીચ ઓમ લેટ ફાધર ડઝ નોટ રીચ ઓમ લેટ તો આ રીતે તમને સાદા વર્તમાન કાળમાં નકારાત્મક વાક્ય બનાવતા આવડી ગયા હશે તો અહીંયા ટોટલી આ પેજ ઉપર વીસ વાક્યો આપેલા છે આપણે દસ શીખ્યા બાકીના દસ તમારે જાતે લખવાના અને પછીથી હું પીડીએફ સેન્ડ કરું એટલે તમારે જાતે ચેક કરી લેવાનું ઓકે